हेलो एवरीवन, आप सबनु स्वागत छे फरी एक बार अपनी चैनल नी अंदर हरी सर इंग्लिश। दोस्तों आज हूँ तमारी समक्ष लेने आवे छु धोरण 12 नी अंदर जे सप्लिमेंटरी रीडिंग बुक आवे जे जेनु नाम छे लेपविंग एनु रीड 1 द बर्डमैन ऑफ इंडिया। दोस्तों मोटा भागना विद्यार्थियों जे छे ए आ सप्लिमेंटरी रीडिंग ना जे लेसन्स जे छे एने इग्नोर करता होय छे, पण तमारा जाण खातर कही दऊं के सप्लिमेंटरी रीडिंग माथी बोर्ड नी एग्जाम नी अंदर 13 માર્ક્સનું જે છે તે પૂછાતું હોય છે, જેની અંદર 5 માર્ક્સના સમરી રાઇટિંગ અને 5 માર્ક્સના જે ફકરામાંથી ક્વેશ્ચન આન્સર અને 3 માર્ક્સના જે છે તે નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે। ઘણી બધી શાળાની અંદર પણ ચલાવવામાં આવતું નથી। તો દોસ્તો આપણે તમારા માટે અહીંયા જે લેપવિંગ છે એના રીડ જાર છે, આપણે અહીંયા લેપવિંગ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ ધોરણ 12ની અંદર, બરાબર। બીજી એક વાત તમારા માટે ખુશખબર છે કે જે લોકોને પણ અંગ્રેજી શીખવું હોય તો ટૂંક સમયની અંદર જ આપણે સ્પોકન ઇંગ્લિશ જે છે એ આપણી ચેનલની અંદર તેના વિડીયો બનાવીને શરૂ કરી રહ્યા છીએ। તો આપ એનો અચૂકથી લાભ લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલા જે બેલ આઇકોન છે એને દબાવી દો કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહેશે। દોસ્તો તો એ જે પહેલું લેપવિંગ જે છે એની અંદર જે પહેલું રીડ છે જે છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, જેમાં વાત કરવામાં આવેલી છે એક પક્ષી માનવ તરીકે જે વ્યક્તિ ઓળખાય છે જેનું નામ છે સલીમ અલી, બરાબર, એની અહીંયા વાત કરવામાં આવી છે। સામાન્ય રીતે આપણે પક્ષીઓમાં બહુ ઊંડો રસ ધરાવતા નથી, અથવા આપણી આસપાસના જે પક્ષીઓ છે એના વિશે ખાલી નામથી અને થોડા રંગથી આપણે એને ઓળખતા હોઈએ છીએ, પણ જે અહીંયા જે વાત કરી છે સલીમ અલી, એણે પક્ષીઓ વિશે એટલું બધું નોલેજ છે એમને ધરાવે છે અને લોકોને આપ્યું કે જેના કારણે એ બર્ડમેન જે છે એ તરીકે ઓળખાઈ ગયા। તો અહીંયા જે સલીમ અલી જે એની જીવન વિશેની થોડી સ્ટોરી આપેલી છે અને બીજા એવા કેટલાક પક્ષીઓ જે છે જેને આપણે જોઈએ છીએ તો આપણને નામ ખબર નથી એની માહિતી જે છે એ આપણને આપી છે। કઈ રીતે આ પાઠની અંદર કઈ રીતે જે એક નાનો અનાથ છોકરો જે છે, બરાબર, એ કઈ રીતે એના મામા એનો ઉછેર કર્યો અને એ ચકલીનો જે શિકાર કરતો હતો અને જે શિકાર કરનાર વ્યક્તિ હતો એ પક્ષીઓનું રક્ષણ કરનાર અને પ્રકૃતિનું રક્ષણ કરનાર સંવર્ધન કરનાર જે છે એ બન્યો એની સ્ટોરી અહીંયા આપેલી છે અને કેટલાક પક્ષીઓ વિશેની માહિતી પણ અંદર આપેલી છે। તો દોસ્તો આ લેસનને તમે ધ્યાનથી સમજજો, પાઠની અંદર રહેલા જે નિયરેસ્ટ જે અઘરા શબ્દો છે તે પણ ધ્યાનથી રાખજો, જે ક્યાંક ને ક્યાંક તમારે પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેલી છે। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ લેપિંગ સિરીઝનો રીડ 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, બરાબર, સલીમ અલી। તો ચાલો શરૂ કરીએ। તો દોસ્તો અહીંયા જે માહિતી આપેલી છે સલીમ અલી વિશે આપેલું છે, જે ચિત્રમાં તમને દેખાઈ રહ્યા છે, વ્યક્તિ સલીમ અલી જે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, તેમનો જન્મ 12 નવેમ્બર 1896 થયો હતો અને મૃત્યુ 1987 20 જૂનના રોજ થયું હતું। એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડ વડે પણ જે છે એને સન્માનિત કરવામાં આવ્યા હતા। એમની જે ઓટોબાયોગ્રાફી છે જેનું નામ છે ધ ફોલ ઓફ સ્પેરો, જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે તે છે સલીમ અલી। આવા જ એક વ્યક્તિ તમે હમણાં જ બોલિવૂડનું જે એક મૂવી આવી ગયું જેનું નામ છે 2.0 રોબોટ, જેમાં અક્ષય કુમારે આવો જ કંઈક એક્ઝેક્ટલી એ નથી પણ એવા જ વ્યક્તિનો જે છે રોલ કરેલો છે, જેમાં પણ એ પક્ષી પ્રેમી જ બતાવવામાં આવ્યા છે। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ। તમે અહીંયા જે અઘરા વર્ડ્સ છે એમાં ધ્યાન આપજો અને અહીંયા હું ટ્રાન્સલેશન કરતો જઉં છું। રીડ 1 છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા। દેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ, વેધર ઇટ ઇઝ અ સિટી ઓર અ વિલેજ, શહેર હોય કે ગામ, આપણી આસપાસ છે ઘણા જ બધા પ્રકારના પક્ષી આપણને જોવા મળે છે। મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ, અને આપણા મોટાભાગના લોકો જે છે એમને રંગબેરંગી પક્ષી જોવાના આપણને ગમે છે। હાવ એવર, તેમ છતાં, દેર વોઝ અ મેન, એક એવો પણ માણસ હતો હુ વોઝ સો ઇન્વોલ્વ ઇન ધર સ્ટડી, જે પોતાના અભ્યાસમાં એટલું બધું ખોવાયેલો હતો, ઓતપ્રોત હતો, ધેટ કે હી વોઝ નિકનેમ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે તેને ભારતના પક્ષી માનવ જે છે એવું નામ એને આપવામાં આવ્યું। ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોમિયસ વિથ બર્ડ્સ, કે ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી જે છે એ પક્ષીઓ સાથે સામ્યતા ધરાવે છે એનું એને નામ આપવામાં આવ્યું છે, કે જ્યારે સલીમ અલી નામ લેવાય તો પક્ષીનું નામ અચૂકથી લેવાય અને જ્યારે બર્ડમેન એવો શબ્દ વાપરવામાં આવે ત્યારે પણ સલીમ અલીને યાદ કરવામાં આવે છે 100%। આગળ જઈએ દોસ્તો, હી મેડ બર્ડ અ સિરિયસ પરસ્યુટ વેન ઇટ યુઝ ટુ બી મેર ફન ફોર ધ મોસ્ટ, એટલે કે જ્યારે લોકો જે છે ફક્ત મોજ મજા અને આનંદ માટે
પક્ષીઓ જે છે એના તરફ ધ્યાન આપતા હોય ત્યારે આ વ્યક્તિએ ખૂબ જ ગંભીરતાથી જે છે એ પક્ષીઓ તરફ ધ્યાન આપ્યું. આગળ જઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ. ઓર્ફન એટ અ વેરી યંગ એજ, ખૂબ જ નાની જ ઉંમરે અનાથ થઈ ગયો. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય ઇઝ મટર્નલ અંકલ, કે નાની ઉંમરે જ અનાથ થઈ જવાને કારણે સલીમ અલી જે છે એને એના મામા દ્વારા તેનો ઉછેર કરવામાં આવ્યો. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગીવન એન એક્સપેન્સિવ એરગન. પેસિવાઇઝનું વાક્ય છે, એક બાળક તરીકે જે છે એ સલીમને ભેટ સ્વરૂપે એક એરગન આપવામાં આવી. એન્ડ સ્પેન્ડ ઓલ ઇઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, અને તે પોતાનો બધો જ સમય જે ઘરની આસપાસ રહેલી જે ચકલીઓ જે છે એનો શિકાર કરવામાં વિતાવતો. આ નાનો છોકરો હતો ત્યારની વાત છે. વન ડે, એક દિવસ, હી નોટિસ ધેટ, તેણે જોયું કે વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ એટ હેડ યલો થ્રોટ, કે જે ચકલીની એક ચકલીને તેને મારી હતી તેની જે ડોક જે છે ગરદન જે છે એ પીળા રંગની હતી. હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી એન્ડ એપ્રોચ હિઝ અંકલ, તે પોતાની જિજ્ઞાસા જે છે એને રોકી શક્યો નહીં અને તેના મામા પાસે ગયો જાણવા માટે. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એના મામા જે છે એટલા જ અજાણ હતા તો એને જાણવા માટે તેને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS જે છે એ લઈ ગયા. BNHSનું ફૂલફોર્મ છે દોસ્તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, લઈ ગયા ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, સાચો જવાબ જાણવાના હેતુથી કે ભાઈ શું છે. ધેર ત્યાં ધ ઓનરરી સેક્રેટરી WS Milliard ટોલ્ડ હિમ દેટ ધ બર્ડ વોઝ ધ યલો થ્રોટેડ સ્પેરો. ત્યાંના જે માનદ મંત્રી હતા જેનું નામ છે WS Milliard, એમણે જણાવ્યું કે તે જે છે એ પીળા ગરદનવાળી જે છે એ ચકલી હતી. મિલિયર્ડ અર્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ, મિલિયર્ડે તેને જે ચકલીઓની વિવિધતા વિશે પણ જણાવ્યું. દેટ ડે સલીમ ડિસાઇડેડ, તે જ દિવસે સલીમે નક્કી કર્યું દેટ કે હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિટોલોજીસ્ટ, કે તે જે એ પક્ષીશાસ્ત્રી બનશે એવું એણે નક્કી કર્યું. પક્ષીશાસ્ત્રી એટલે દોસ્તો ઓર્નિટોલોજીસ્ટ, યાદ રાખજો, જે બર્ડ્સ વિશે સ્ટડી કરે છે એને ઓર્નિટોલોજીસ્ટ કહેવાય. નો વન વુડ હેવ ઇમેજિન ધેટ, કોઈએ પણ કલ્પના નહોતી કરી કે ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર વન ડે, કે જે પક્ષીને મારનાર વ્યક્તિ જે છે એ પક્ષી પ્રેમી અને પ્રકૃતિ જાળવનાર વ્યક્તિ બનશે, આવી કોઈ જને કલ્પના નહોતી. ખ્યાલ આવી ગયો દોસ્તો. આગળ જઈએ, હવે એને યુવાની આવે છે ત્યારની વાત છે. ઇન્કલિનેશન એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કેરિયર ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશિપ, એટલે કે નવી કારકિર્દી બનાવવાની તીવ્ર ઈચ્છા અને પસંદગીને કારણે એને નવી કારકિર્દી બનાવી હતી પક્ષી ક્ષેત્રે, પક્ષીશાસ્ત્ર ક્ષેત્રે, અને એની કારકિર્દી પણ હતી. એના કારણે સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશિપ, સલીમ જે છે એનું જીવન જે છે એ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે પક્ષી વિશે, પક્ષીશાસ્ત્ર એક વિષય કે અભ્યાસ કે એના એટલા બધા કંઈ કોર્સ નથી ચાલતા કે એવી કંઈ નોકરી નથી, એટલે એને એમાં જે કારકિર્દી બનાવવી એના માટે અઘરી વસ્તુ હતી. એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, અને એક યુવાન માણસ તરીકે સલીમને વર્ષો સુધી બેરોજગારીનો સામનો કરવો પડ્યો. નોકરી નથી એમની પાસે, કારણ કે કોઈ એવી નોકરી તો લાગતું જ નહોતું. હી મૂવ ટુ બર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ, એટલે કે તે બર્મા ગયા ફેમિલીનો જે માઇનિંગ ખાણનો બિઝનેસ અને લાકડાનો બિઝનેસ છે એની દેખરેખ રાખવા માટે તે બર્મા ગયા. ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ, તે ફળ સ્વરૂપનો અનુભવ હતો ફોર ધ નેચરલિસ્ટ, આ પ્રકૃતિ પ્રેમી માટે, એઝ કારણ કે દેર વોઝ એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા, કારણ કે બર્માના જંગલોમાં ફરવાની તેમને અસંખ્ય તકો મળી. ત્યાં કોઈ કહેવાનું હતું બર્માના જંગલોમાં ફર્યા અને પ્રકૃતિનો પૂરો આનંદ માણ્યો અને એમને જે ખૂબ જ સરસ મજાનો અનુભવ થયો. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, ભારત આવ્યા પછી સલીમ ટ્રાઈડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિટોલોજીસ્ટ વિથ ધ ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે ભારત આવ્યા પછી સલીમે ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એક પક્ષીશાસ્ત્ર તરીકે જે છે એ નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો. બટ વોઝ રિજેક્ટેડ, પરંતુ એમને જે છે એ રિજેક્ટ કરવામાં આવ્યા, અવગણવામાં આવ્યા, સિન્સ કારણ કે હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી, કારણ કે તેની પાસે MSc કે PhDની ડિગ્રી નહોતી. દોસ્તો આ જ દેશનું દુર્ભાગ્ય છે
કે તમારી પાસે ગમે તેવો અનુભવ હોય, બરાબર, ગમે તેવું નોલેજ હોય, પણ જો તમારી પાસે યોગ્ય ડિગ્રી ના હોય, બરાબર, તો તમને એટલો જલ્દી ચાન્સ મળતો નથી. આગળ જઈએ. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર, તેમ છતાં એને હાર ના માની. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. તેણે એ નોકરી માટે જે લાયકાત મેળવવી પડે, બરાબર, એના માટે આગળ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ એક્નોલેજ ઓર્નિટોલોજીસ્ટ ઇન બર્લિન. સલીમ છે એ જર્મની ગયા અને બર્લિનના એવા જાણીતા પક્ષીશાસ્ત્રી પ્રોફેસર સ્ટ્રેસમેનની અંડર એને તાલીમ અંડર જે છે એમણે તાલીમ લીધી, ટ્રેનિંગ લીધી. હા વેવર, તેમ છતાં વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, જ્યારે તે ભારત આવ્યા, હી ફાઉન્ડ આઉટ દેટ, તેમણે જોયું કે દેર વર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન, કે તેમના વ્યવસાયમાં સહેજ પણ તક નહોતી, બિલકુલ તક નહોતી. અનધર મેન વુડ હેવ ગીવન અપ ઇન ડિસગસ્ટ બટ નોટ સલીમ. જો બીજો કોઈ માણસ હોત તો ધૂણાથી, તિરસ્કારથી કંટાળીને એ છોડી દીધું હોત, બટ આ સલીમ હતો, એણે આ છોડ્યું નહીં, પ્રયત્ન છોડ્યો નહીં. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી, અને તેણે તક ઊભી કરવાનું જે છે એ નક્કી કર્યું. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, BNHS, તે BNHS ગયા એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસીસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિટોલોજી સર્વિસ. તેમણે ત્યાં BNHS ગયા અને પ્રાદેશિક પક્ષી વિજ્ઞાન જે છે એના ઉપર મફતમાં, ત્યાં મફતમાં સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ભાઈ મારા તમારો પગાર નથી જોતો, હું ફ્રીમાં સેવા કરીશ, એમ કરીને જોડાઈ ગયા. સે સલીમ અલી, સલીમ અલી કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ વોટ વન વોન્ટ્સ ટુ ડૂ, કે વ્યક્તિ જે કંઈ બનવા માગતો હોય છે ને એની તક એને ભાગ્યે જ મળે છે. આઈ થિંક, મને લાગે છે, ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ. મને લાગે છે કે તમને સારા પરિણામ ત્યારે જ મળે છે જો તમે કોઈપણ પ્રકારના બદલા કે પ્રોત્સાહનની અપેક્ષા વગર કામ કરવાનો આનંદ માણી શકો છો અને ઉપયોગી કાર્ય કરો છો, તો જ તમને સારા પરિણામ મળે છે. તમે કોઈક લાલસા માટે, ફક્ત પગાર માટે જોડાયા હોત તો એને પ્રકૃતિને માણી ના શક્યા હોત. એટલે એણે વગર સ્વાર્થે ત્યાં કામ કર્યું. ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી, તેમની નિખાલસતાને કારણે, દેટ વોન હિમ મેની એવોર્ડ્સ, ઘણા બધા જે એને એવોર્ડ્સ મળ્યા એન્ડ મેડલ્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા વિશ્વમાંથી, ઇન્ક્લુડિંગ ધ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ, અને જેમાં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. એટલે કે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણની સાથે સાથે બીજા ઘણા દેશોના એવોર્ડ મળ્યા. આગળ જઈએ. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર, સલીમ અલી જે એક સાચા પ્રકૃતિ પ્રેમી હતા, એન્ડ ઇઝ લવ ફોર ધ વાઇલ્ડ લાઈફ ઇઝ એક્સપ્રેસ ઇન ઇઝ ઓટોબાયોગ્રાફી વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ. એટલે કે સલીમ અલી જે એક સાચા પ્રકૃતિ પ્રેમી હતા અને તેણે જે પોતાની આ જે પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ જે છે એ તેને પોતાની ઓટોબાયોગ્રાફી જે કહેવાય, બરાબર, એમાં એણે વર્ણન કર્યું છે. વેર હી કોલ્સ, જ્યાં તે કહે છે, ધ વાઇલ્ડ લાઈફ ઇઝ અ કેપિટલ, વન્યજીવન છે એ મૂડી છે, થાપણ છે, એન એસેટ, એન્ડ સેઝ, એને કહ્યું, ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝ, અને આ જે મૂડી જે છે ને એના વ્યાજનો જે છે આપણે ઉપયોગ કરવો જોઈએ. વાઇલ લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, અને જ્યારે મૂડી છે તો એમની એમ જ રહેવી જોઈએ. ધીસ ઇઝ હાઉ આઈ ઇન્ટરપ્રિટ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. આ જ રીતે મેં જે વન્યજીવન જે છે એની જાળવણીનો અર્થ સ્પષ્ટ કર્યો છે. એન્ડ બિલીવ દેટ, અને હું માનું છું, દેટ ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ ધેટ આઈ હેડ, કે આવનારી પેઢીઓ છે એ જ મજા કરશે પ્રકૃતિ માટે જે મેં કર્યો છે. એટલે મીન્સ પ્રકૃતિ જે છે, જંગલો છે, વન્યજીવન છે, એનું રક્ષણ કરવું જોઈએ અને ઉલટાનું સુધારવું જોઈએ, જેથી કરીને અમે જે માન્યું છે એ આવનારી પેઢી પણ માણી શકે. આગળ જઈએ દોસ્તો. ધ બર્ડમેન ઇઝ સર્વર્ડ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ ધેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ ટુ એન્જોય બર્ડિંગ એન્ડ એન્ડેવર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ, કે આ જે પક્ષીઓ પર લખેલા પુસ્તકોને કારણે, બરાબર, આ પક્ષી માનવે જીવવાનું ચાલુ રાખ્યું, આ પક્ષી માનવે જીવવાનું ચાલુ રાખ્યું પોતાના પુસ્તકો દ્વારા, કે જેથી કરીને લોકોનો નાનો સમૂહ જે છે એ પક્ષીઓને આનંદ માણે
અને વન્ય જીવન છે એની જાળવણી કરવા માટે પુસ્તકનો ઉપયોગ કરી શકે. એટલા બધા એને પુસ્તકો લખ્યા કે જે બહુ ઓછા લોકો જે આ ગંભીરતાથી લેતા હોય એ પ્રકૃતિની જાળવણી કરે અને પક્ષીઓ વિશે જ્ઞાન ધરાવે એટલા માટે એણે પુસ્તક લખવાનું શરૂ કર્યું, પુસ્તકો લખ્યા. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લેગસી લેવ્સ ઓન. ડૉક્ટર અલી અત્યારે જીવિત નથી, હયાત નથી, પરંતુ એની વાર્તાઓ દંતકથાઓ જે છે તે અત્યારે જીવિત છે હજી પણ. આગળ જી દોસ્તો, લેટ્સ પે અ ટ્રીબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઇડેન્ટિફાય ફ્યુ બર્ડ્સ અરાઉન્ડ અસ. ચાલો આપણે આ જે બર્ડમેન જે છે, પક્ષી માનવ જે છે, બરાબર, એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ આપણી આસપાસ રહેલા કેટલાક પક્ષીઓને ઓળખીને. આપણે આ પક્ષી માનવને શ્રદ્ધાંજલિ આપીએ. થોડા ઘણા પક્ષીઓ તો આપણને ખબર તો હોવા જ જોઈએ. બિફોર યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો તે પહેલાં, સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગિવન ઇન ધ પિક્ચર. ચિત્રમાં આપેલા પક્ષીના જે વિવિધ ભાગો છે જે શરીરના, એનો તમે અભ્યાસ કરો. ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન એઝ વેલ એઝ વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ બર્ડ્સ. કે તે તમને તેનું વર્ણન અને પક્ષીઓ વિશે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે. એટલે એના શરીરના ભાગો છે તે જાણી લો. ધ ફોલોઈંગ આર ધ ડિસ્ક્રિપ્શન ઓફ સમ કોમન બર્ડ્સ અરાઉન્ડ અસ. નીચે જે છે કેટલાક સામાન્ય પક્ષીઓ જે છે એના વર્ણન જે છે એ કરેલું છે. રીડ ધ ફીચર્સ એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધેમ નેક્સ્ટ. એના જે લક્ષણો છે વાંચો અને પછી જ્યારે પણ તમે તેને જુઓ ત્યારે તેને નોંધ કરવા માટે પ્રયત્ન કરો. તો અહીંયા આગળ આપણને થોડા પક્ષીઓ વિશે માહિતી આપેલી છે, એનું ચિત્ર સાથે આપણે અહીંયા એનો અભ્યાસ કરીશું. પહેલું છે દોસ્તો વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર, બરાબર, વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર નામ આપેલું છે અહીંયા ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે. જેની સાઇઝ છે બિટવીન મેના એન્ડ પીજન, 28 સેન્ટીમીટર. મેના અને કબૂતર વચ્ચેનું જે છે એમનું કદ છે. વ્હાઇટ થ્રોટ, ડોક છે સફેદ છે, એન્ડ સેન્ટર ઓફ બ્રેસ્ટ અને છાતીની મધ્યમાં. બ્રાઉન હેડ એન્ડ મોસ્ટ ઓફ અંડર પાર્ટ્સ, ભૂખરા રંગનું મસ્તક અને મોટાભાગના અંદરના ભાગમાં. ક્યાં જોવા મળે છે? સી નેટ, પોન્ડ્સ, પુડલ્સ, રેઇનફિલ્ડ રિચીઝ, ઇનઓન્ટેડ પેડીફિલ્ડ્સ એન્ડ નિયર સી શોર. એટલે કે તમને તળાવમાં, પુડલ્સ એટલે ખાબોચિયામાં, વરસાદથી પાણી ભરેલા ખાડા જે હોય, પાણી ભરેલા જે ખાડા હોય એમાં, ઇનઓન્ટેડ પેડીફિલ્ડ્સ ડાંગરના ખેતરો એન્ડ નિયર સી શોર અને દરિયા કિનારાની નજીક જોવા મળે છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર, જે તમને એ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. આગળ જઈએ દોસ્તો, ફૂડ શું ખાય છે, ખોરાક શું લે છે? તો કે જે ફિશ, માછલી, ટેડપોલ્સ એટલે કે નાના દેડકા, લિઝાર્ડ જે ગરોળી છે, ગ્રાસ ઓપર, સ્થિતી ઘોડા એન્ડ અધર ઇન્સેક્ટ્સ અને બીજા કેટલાક જંતુઓ. નેસ્ટિંગ સિઝન, મળો બાંધવાની ઋતુ છે માર્ચ ટુ જુલાઈ, માર્ચથી જુલાઈ. ત્યારબાદ નંબર સેકન્ડ છે ઇન્ડિયન રોબિન, જેનું કદ છે સ્પેરો, 19 સેન્ટીમીટર, એક ચકલી છે એક પ્રકારની, 19 સેન્ટીમીટર. અ બ્લેક બર્ડ વિથ અ વ્હાઇટ પેચ ઓન વિંગ, પાંખ પર સફેદ પટ્ટાવાળું કાળું પક્ષી, એનું જોઈએ પાંખ ઉપર સફેદ જે ટપકું દેખાય છે. રેડિશ વેન્ટ, લાલ કલરની જાળી જેવો માર્ક. મેલ હેઝ વ્હાઇટ શોલ્ડર એન્ડ બ્લેક અંડર પાર્ટ્સ, નર પક્ષી જે છે એને સફેદ ખભો હોય અને અંદર કાળા ભાગ રહેલા હોય છે. ફૂડ જે છે ઇન્સેક્ટ એન્ડ ધર એગ્સ એટલે કે જીવજંતુ અને તેમના ઈંડા, વોર્મ્સ એટલે કીડા અને સ્પાઈડર્સ, કરોળિયા. માળો બાંધવાની ઋતુ છે એપ્રિલ ટુ જૂન દરમિયાન એ માળો બાંધે છે. ત્યારબાદ છે લોરા, કચ્છ છે એક ચકલી છે 14 સેન્ટીમીટર, બરાબર. બ્લેક એન્ડ યલો બર્ડ વિથ ટુ વ્હાઇટ વિંગ બાર્સ એટલે કે પાંખ પર બે સફેદ પટ્ટાવાળું અને કાળા અને પીળા રંગનું પક્ષી, બે સફેદ જીજો ની પાંખ ઉપર દેખાય છે. મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્શિએટેડ બાય અ બ્લેક ટેલ, બરાબર, એ કાળી પૂંછડી દ્વારા નર અને માદાને તમે વધુ સારી રીતે ઓળખી શકો છો. ક્રાઉન એન્ડ મેન્ટલ ઓફ બ્રિડિંગ મેલ્સ વેરી ફ્રોમ યુનિફોર્મલી બ્લેક ટુ બ્લેક મિક્સ વિથ મચ યલો ઓર મેન્ટલ. કહેવાનો મતલબ કે અજાણતાથી કાળા અને ભૂખરા રંગના પક્ષીઓનો ઉછેર જુદી રીતે કરાય છે. આમાં કાળા અને જુદા બીજું જે પક્ષી જે કહેવાય એનો ઉછેર અલગ રીતે કરવામાં આવે છે. આગળ જઈએ, એનું છે ફૂડ, ખોરાક, ઇન્સેક્ટ, જંતુ જે છે જીવજંતુ, ધેર એક્સ, ઈંડા અને લાર્વ, લાર્વ એટલે ઈયળ ખાય છે. નેસ્ટિંગ સિઝન, માળો બાંધવાની ઋતુ છે ચીફલી મે ટુ સપ્ટેમ્બર, મુખ્ય રીતે જે મે અને સપ્ટેમ્બરથી. ત્યારબાદ છે રેડ વેટલેટ લેવિંગ, સાઇઝ છે, બરાબર, પેટ્રિક છે એટલે કે તેતર જે કહેવાય ને, તેતર જેવું પક્ષી છે, પેટ્રિક એટલે તેતર, 32 to 35 સેન્ટીમીટર. બ્લેક કેપ એન્ડ બ્રેસ્ટ, કાળું માથું અને છાતી. રેડ બિલ વિથ બ્લેક ટીપ, કાળી અને લાલ ચાંચ છે અને યલો લેગ્સ અને પીળા પગ.
બિલ એટલે ચાંચ. ખોરાકમાં શું લે છે? ઇન્સેક્ટ, જીવજંતુઓ, ગ્રબ્સ એટલે નાના કીડા. નેસ્ટિંગ સિઝન માળો બાંધવાની ઋતુ છે, જે માર્ચ ટુ ઓગસ્ટ, માર્ચથી ઓગસ્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ રેર બર્ડ્સ ધેટ લેઝ એગ્સ ઓન ગ્રાઉન્ડ. બરાબર, કે તે ભાગ્ય જેવું જે છે પક્ષી જે છે એ જે માળા પર, શું કહેવાય ને, જમીન પર જે છે એ ઈંડા મૂકે છે. આપણે કીધું ટીટોડી જેવું છે એ. નંબર ફાઇવ છે પેડીબર્ડ, પોન્ડ હેરન, જેને આપણે કહીશું ખેતર પક્ષી અથવા જળાશયોનો જળ પક્ષી કહેવાય. સાઇઝ સ્મોલર દેન કેટલ ઇગ્રેટ, એટલે કે ઢોરના જે કીડા હોય એનાથી પણ નાનું. અર્થી બ્રાઉન ઇન કલર વેન એટ રેસ્ટ, જ્યારે આરામમાં હોય છે ત્યારે જમીનનો બ્રાઉન રંગ જે હોય છે તેના જેવું લાગે છે. બટ વિથ ગ્લિસ્ટિંગ વ્હાઇટ વિંગ્સ, પરંતુ ત્યારે જ્યારે ગ્લિસ્ટિંગ વ્હાઇટ વિંગ્સ એની જે ચમકતી સફેદ પાંખો હોય છે જ્યારે ઉડે છે ને ત્યારે એવું દેખાય છે. ટેલ એન્ડ રમ્પ ફ્લેશિંગ વેન ઇટ ફ્લાઇઝ, અને ઉડે છે ત્યારે પૂંછ અને અંતનો ભાગ છે ચપકે, જે કહેવાય ને ઝપકે છે, ચમકે છે. ફૂડમાં શું ખાય છે? ફ્રોગ્સ એટલે કે દેડકા, ફિશ, માછલી, ક્રેબ્સ એન્ડ ઇન્સેક્ટ, કરચલા જે છે એના જે જંતુઓ છે. નેસ્ટિંગ સિઝન માળો બાંધવાની ઋતુ મે ટુ સપ્ટેમ્બર, મે થી સપ્ટેમ્બર. આગળ જઈએ દોસ્તો. નંબર સિક્સ રિવર ટર્ન જે છે એ આપેલું છે પક્ષી, એટલે કે નદીનું પશુ જે કહેવાય. એનું ક્રોસ સાઇઝ કાગડાનું કદ જે છે. ઓરેન્જ યલો બિલ, નારંગી પીળી જે છે એ બિલ છે. એની ટોપી ચાંચ જે છે. બ્લેક કેપ, કાળા રંગની ટોપી જે છે. ગ્રે ઉપર જે હેડ દેખાય છે જો કાળું દેખાય છે. ગ્રેશ વ્હાઇટ અંડર પાર્ટ્સ, અને નીચેનો ભાગ છે ગ્રે વ્હાઇટ જેવો છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. ફૂડની અંદર જે છે ફિશ, પ્રોન્સ, સ્વિમિંગ ક્રેબ્સ, એટલે કે ફૂશ એટલે માછલી જે કહેવાય, પ્રોન્સ ઝીંગા, સ્વિમિંગ ક્રેબ્સ એટલે તરતા કરચલા જે છે તે. નેસ્ટિંગ સિઝન માળો બાંધવાની ઋતુ જે છે એ મે જૂન, મે થી જૂન. આગળ જઈએ. બ્રોન્ઝ વિંગ ઝકાના, બ્રોન્ઝના પાંખ ઝાકના જે છે નામ છે. સાઇઝ છે ઇક્વિવેલન્ટ ટુ વિલેજ હેન, ગામડાની જે મરઘી હોય એની જેટલું. 28 to 31 સેન્ટીમીટર, 28 થી 31 સેન્ટીમીટર. ડાર્ક અપર વિંગ એન્ડ અંડર વિંગ, બરાબર, એટલે કે ઘેરા રંગની જે છે ઉપરનો ભાગ બ્રોન્ઝ ગ્રીન અને નીચેનો ભાગ છે કાળા રંગનો. અપર પાર્ટ અને બ્લેક અંડર પાર્ટ અને નીચેનો ભાગ જે થોડો કાળા રંગનો. ફૂડ જે છે સીડ્સ, રૂટ્સ, શું ખાય છે તો દાણા ખાય છે, મૂળિયા ખાય છે. નેસ્ટિંગ સિઝન છે જૂન ટુ સપ્ટેમ્બર, જૂન થી સપ્ટેમ્બર. આગળ જઈએ. લાસ્ટમાં છે ઇન્ડિયન રોલર, બ્લુ રે, બ્લુ જે કબૂતર છે એક પ્રકારનું. રૂફસ બ્રાઉન ઓન નેપ એન્ડ અંડર પાર્ટ્સ, કે કબૂતરની જે બોચી ઉપરનો અને નીચેનો ભાગ છે રૂફસ બ્રાઉન, કલરનું નામ છે રૂફસ બ્રાઉન, અને સફેદ કાન છે. વ્હાઇટ સ્ટ્રિકિંગ ઓન ઇયર, જે સફેદ કાન છે. એન્ડ કન્વર્ટ એન્ડ થ્રોટ એન્ડ ગ્રીનિશ મેન્ટલ, અને ગળું જે છે એ લાંબા લીટા રંગથી ભરેલું હોય છે અને ગ્રીન રંગનું જે છે એ હોય છે. ત્યારબાદ ફૂડમાં ખાય છે ઇન્સેક્ટ, જીવજંતુ છે. અને નેસ્ટિંગ સિઝન એટલે માળો બાંધવાની ઋતુ છે ફેબ્રુઆરી ટુ માર્ચ. દોસ્તો, અહીંયા જે 8 પક્ષીઓ વિશેની માહિતી આપેલી છે આ તમે તમારી આસપાસ જોવા મળે તો ધ્યાનથી અભ્યાસ કરો. અહીંયા જે સલીમ અલીજીવાળો જે પાઠ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, એ યુરી લેફવિંગનું જે સપ્લિમેન્ટરી રીડર છે અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખી છે કે વિડીયોમાં તમને ખ્યાલ આવ્યો હશે. લેસનો ધ્યાનથી સમજો. પેરાગ્રાફથી સવાલ જવાબ અને સમરી રાઇટિંગ પૂછાતા હોય છે, અને ખાસ નિયરેસ્ટ મિનિંગ, જેથી તમે સારા માર્ક્સ મેળવી શકશો. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં તમે જણાવો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી દોસ્તો એક લાઇક તો બને જ છે, લાઇક કરો, અને આપણી ચેનલને જે છે એ શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.